હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આગળના વિડીયોમાં આપણે 21-30 નંબરના ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ ગયા. હવે આ વિડીયોમાં આપણે 31-40 સુધીના ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈશું, બરાબર. પછી એના પછીના ત્રીજા પાર્ટમાં 41-50ના ક્વેશ્ચન અમે જોઈ લઈશું, બરાબર. તો 31મો ક્વેશ્ચન શું છે, તો કે અમદાવાદથી અમરેલી સુધી 240 કિલોમીટર અંતર કાપતી મુસાફરી કરવા માટે એક પેસેન્જર ટ્રેનને એક્સપ્રેસ ટ્રેન કરતાં એક કલાક સમય વધુ લાગે છે, બરાબર. શું એક કલાક સમય વધુ લાગે છે? પેસેન્જર ટ્રેનની ઝડપે ટ્રેનની ઝડપ કરતાં 20 કિલોમીટર ઓછી છે, બરાબર. અંતર કેટલું કાપવાનું છે, તો કે 240, બરાબર. અને તો અમે તમને ઓપ્શન આપ્યા છે, એના ઉપરથી તમે ડાયરેક્ટ ઓપ્શન જ ચેક કરો. જો પેસેન્જર ટ્રેનની ઝડપ 60 કિલોમીટર હોય, બરાબર, તો એને આટલું અંતર કાપતાં કેટલી કલાક લાગે, તો કે 4 કલાક. તો પેસેન્જર ટ્રેનની ઝડપ 60 કિલોમીટર હોય તો એક્સપ્રેસ ટ્રેનની કેટલી હોય, તો કે 80. તો એને કેટલો સમય લાગે આ અંતર કાપતાં, તો કે 3 કલાક. તો તમને કીધું હતું, એ તમને અહીં સેટિસ્ફાઈ કરી દે છે કે એક્સપ્રેસ ટ્રેન કરતાં પેસેન્જર ટ્રેનને 1 કલાક વધારે લાગે છે, બરાબર, 1 કલાક વધારે. તો આ તમને પહેલો જ ઓપ્શન છે, તમારું જે ક્વેશ્ચન આપ્યું છે તમને સેટિસ્ફાઈ કરી દેશે. તો તમારો જવાબ શું થઈ જશે? ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે, ઓપ્શન એ 60, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 32મો. તો એમાં તમને કીધું કે 10% પ્રતિ વર્ષના દરે અર્ધવાર્ષિક રીતે ગણવામાં આવેલા ચક્રવૃદ્ધિ વ્યાજના લેખે 800ની મૂળ રકમ કેટલા વર્ષોમાં 926.10 થશે, બરાબર. અર્ધ વાર્ષિક વ્યાજ ગણવાનું છે, એટલે જે 10% છે એના 6 મહિના કેટલા ટકા થઈ જાય, તો કે 5% થઈ જાય. 6 મહિના તમે વ્યાજ ગણો એટલે એ 5% થઈ જાય, બરાબર. તો ચાલો આપણે સોલ્યુશન જોઈએ, કેટલા વર્ષે 926.10 થશે, બરાબર. તો પહેલાં તો મેં પહેલાં આખા વર્ષનું ગણી નાખ્યું છે, બરાબર, કે આખા વર્ષમાં આપેલા 6 મહિનાનું, પહેલાં 6 મહિનાનું બીજા 6 મહિનાનું મેં કરી ગણી નાખ્યું. તો પહેલાં 6 મહિને તમને એને વ્યાજ આવશે 40, બીજા 6 મહિનાનો વ્યાજ આવશે 42, એટલે 1 વર્ષ પછી જે રકમ છે એ થઈ જશે 882. હવે એના પછીના 6 મહિનાનું વ્યાજ આપણે ગણીએ, 5% લઈને ગણવાનું હોય, બરાબર. તો એ 5% લઈને વ્યાજ આપણે ગણીએ તો એ થશે 44.1, બરાબર. તો 40, 42 અને ત્રીજા 6 મહિને આવશે 44.1, બરાબર. તો આનો સંક કરી અને તમે એને 800માં એડ કરી દો તો એ થઈ જશે 926.10, બરાબર. તો મતલબ કેટલા મહિના લાગ્યા, તો કે 1 વર્ષ અને બીજા 6 મહિના, એટલે તમે કહી શકો કે 1.5 વર્ષ. તો 1.5 વર્ષને તમે 3/2 એમ લખી શકો, 3/2 વર્ષ. તો એ તમારો સાચો આન્સર થઈ જશે, બરાબર. તો જે ઓપ્શન ડી છે, ઓપ્શન ડી 1.5 વર્ષ, એટલે કે 3/2 વર્ષ એ તમારો સાચો આન્સર થઈ જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક શંકુ આકારના તંબુની ત્રિજ્યા 7 મીટર છે, બરાબર. એટલે ત્રિજ્યા તમને 7 મીટર આપેલી છે, ઊંચાઈ એટલે કે એચ આપેલો છે, આ આર આપેલું છે, બરાબર. એ 24 મીટર છે. તો એને ઢાંકવા માટે કેનવાસની પહોળાઈ 4 મીટર હોય, તો એ કેનવાસની લંબાઈ કેટલી હશે એ તમારે શોધવાનું છે, બરાબર. તો અહીંયા જોઈએ આપણે, કહો તમને આ ત્રિજ્યા છે એ 7 આપેલી છે, બરાબર. આ ઊંચાઈ છે એ તમને 24 આપેલી છે. તો આ લંબાઈ કેટલી હોય, આપણી જે કાટકોણ ત્રિકોણ, બરાબર, આ 7 હોય, આ 24 હોય, તો કર્ણ કેટલો હોય, 25. આ પાયથાગોરસની ત્રિપુટી હોય છે, બરાબર. હવે તમે યાદ રાખી શકો છો, જો એ કોઈ 3, 4, 5, બરાબર, એ 2, 3, 4 આપ્યા હોય, તો ત્રીજી જે ભાગ હોય એ અંતર 5 મીટર જ હોય. એ જ રીતે છે 6, 8, 10, બરાબર. એ જ રીતે છે આપણું આ 7, 24, 25, બરાબર. તો આવી ત્રિપુટીઓ હોય છે. તો એ તમે ડાયરેક્ટ તમારે ગણવા, તમને જો યાદ રાખો તો તમારે ગણવું ન પડે, બરાબર. નકર તમારે પાછું આખું એ સૂત્ર મૂકીને તમારા પાયથાગોરસના સૂત્રથી તમારા એલ બરાબર 25 થાય એ ગોતવું પડે. પણ જો તમને ત્રિપુટી ખબર હોય તો તમે ડાયરેક્ટ ત્યાં 25 મૂકી શકો છો, એટલે એલ થઈ જશે આપણું 25, બરાબર. એ શંકુનું ક્ષેત્ર આપણું કેટલું થાય? પાય આર એલ. પાય 22 ના 7, આર 7 છે, તો 7 7 ઉડી ગયા. તો 22 × 25 જે થઈ જશે 550 મીટર સ્ક્વેર, બરાબર. તો આટલું શંકુનું ક્ષેત્રફળ છે. આપણે આટલા ક્ષેત્રફળને ઢાંકવાનું છે, એટલા ક્ષેત્રફળ આપણે કેનવાસ જોઈએ, બરાબર. તો લંબચોરસ કેનવાસ છે, બરાબર. તો એની લંબ આપણે પહોળાઈ 4 આપી દીધી છે. ક્ષેત્રફળ આના જેટલું જ હોવું જોઈએ, કારણ કે એટલું અંતર, એટલું ક્ષેત્રફળ આપણે ઢાંકવાનું છે. તો અહીંયા જે લંબાઈ છે એ તમે પહોળાઈ તમે મૂકી દીધી, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે. ચાર અહીંયાની 4 જે છે એ હવે અહીંયા નીચે આવી જાય, બરાબર. તો આ કેટલા થઈ જાય?
137.5 meter. तो जो ऑप्शन बी छे तुम्हारो सात सौ आंसर थी जैसे बराबर ऑप्शन बी 137.5 meter बराबर. जो नेक्स्ट क्वेश्चन छे हम तुमने शुं कीधुं स्पर्धात्मक राज्य सरकार में चयनित थवानी संभावना 0.12 छे बराबर 0.12 छे અને કેન્દ્ર સરકારમાં ચયનિત થવાની સંભાવના છે બેમાં ચયનિત થવાની સંભાવના 0.7 છે. તો જો રાજ્ય સરકાર તો કેન્દ્ર સરકાર હોય તો બંનેમાં ચયનિત થવાની સંભાવના કેટલી છે તો કે 0.07. તો બંનેમાં તો રાજ્ય સરકારમાં થવાની સંભાવના કેટલી રહે તો કે 0.05 બરાબર. તો ટોટલ કેટલી થઈ જાય 0.12 થઈ જાય રાજ્ય સરકારમાં ચયનિત તો રાજ્ય સરકારમાં 0.07 છે તો બરાબર બંનેમાં 0.07 છે તો કેન્દ્રમાં કેટલું હોય તો કે કેન્દ્રમાં હશે 35 છે એટલે થઈ જશે 0.25 તો કેન્દ્ર સરકારમાં ચયનિત થવાની સંભાવના 0.25 છે બરાબર. તો એ 0.25માંથી 7 આપણે કાઢી નાખો 0.07 તો કેટલા વધે તો કે 0.18 છે એ વધશે બરાબર બરાબર. તો 0.18 અને 0.05 બરાબર તો 0.23 તો બંનેમાંથી એકમાં ચયનિત થવાની સંભાવના છે એ કેટલી થઈ જશે 0.23 છે ઓપ્શન સી છે બરાબર. તો ઓપ્શન સી સાચો જવાબ છે બરાબર. હવે આગળ વધીએ. તમને કીધું છે કે બે અક્ષરોની નંબર પ્લેટ છે બરાબર 6 અક્ષરોની નંબર પ્લેટ છે જેમાં પહેલા બે અક્ષરો છે બાકીના 4 નંબર છે બરાબર. તો જે પહેલા બે અક્ષરો છે એ રિપીટ ના થવા જોઈએ. તો પહેલો અક્ષર છે એને આપણે કેટલી રીતે ભરી શકીએ 26 રીતે. રિપીટ નથી કરવા દેવાનું એટલે બીજો અક્ષર છે એને આપણે કેટલી રીતે ભરી શકીએ 25 રીતે બરાબર. તો એનો ગુણાકાર કેટલો થશે એ તમારે લઈ લેવાનો બરાબર. પછી બીજો છે એનો જે 4 અંક છે 4 બાકીના 4 અંક એને પહેલાં અંકને આપણે 10 રીતે ભરી શકીએ કારણ કે 0 થી 9 એટલે કે 10 અંકો આવે. બીજા આંકડાને આપણે 9 રીતે ભરી શકીએ ત્રીજા આંકડાને 8 રીતે અને ચોથા આંકડાને 7 રીતે કારણ કે આપણે અંક રિપીટ થવા દેવાનો નથી બરાબર. તો આનો તમે ગુણાકાર કરશો બરાબર. હવે સોલ્યુશન જોઈ લઈએ. તો જો મેં કીધું એમ બરાબર આનો તમે ગુણાકાર કરી લીધો આનો તમે ગુણાકાર કરી લીધો પછી એ પણ પરસ્પર બદલી શકે છે બરાબર. આંકડો અંક તમે એને રાખો આંકડા બદલાવી રાખો તો માટે તમારે આ બંનેનો પણ પછી ગુણાકાર કરવો પડે એટલે તમારો જે જવાબ છે એ થઈ જશે 32,76,000 જે ઓપ્શન એ છે બરાબર. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ થઈ જશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બરાબર 36મો ક્વેશ્ચન. તો તમને અહીંયા કીધું છે કે આ ગુમ થયેલું એરોપ્લેન છે એ સરોવરમાં પડ્યું હોય એની સંભાવના કેટલી છે. તો પહેલાં તો આ લંબચોરસ છે બરાબર. તો આ લંબચોરસ આ કેટલું છે ટોટલ 9 મીટર હોવું જોઈએ. તો આ 6 છે તો આ બાકીનું કેટલું હોય 3 કિલોમીટર બરાબર. એ જ રીતે આ 4.5 છે બરાબર. તો આ 4.5 હોવું જોઈએ તો આટલું આ રહ્યું એ 2 કિલોમીટર છે બરાબર. તો આ કેટલું હોય 8 બરાબર. તમે તમને ખબર પડી ગઈ કે આ રહ્યું 3 કિલોમીટર છે આ રહ્યું 2.5 કિલોમીટર છે બરાબર. આ આટલું અંતર 3.5 કિલોમીટર છે. હવે તમે પહેલાં છે ને આ પૂરેપૂરું ક્ષેત્રફળ ગોતી લો બરાબર. આટલામાં જ વિડિયો છે આ ફાઇનલ છે એટલે પૂરેપૂરું ક્ષેત્રફળ કેટલું થાય તો 9×4.5 બરાબર. તો એ થશે ચાલો આપણે સોલ્યુશનમાં જોઈ લઈએ બરાબર. જે પૂરેપૂરું ક્ષેત્રફળ છે એ થશે 9×4.5 એટલે કે 40.5 બરાબર. અને સરોવરનું ક્ષેત્રફળ એ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2.5×3 તો એ થશે 7.5 કિલોમીટર. તો 7.5 કિલોમીટર અંશમાં આવશે 40.5 છેદમાં આવશે બરાબર. અને તમે પછી છેદ ઉડાડો એટલે તમને મળી જશે 5/7 બરાબર. તો એ તમારો સાચો આન્સર થઈ જશે જે ઓપ્શન એ છે બરાબર. તો ઓપ્શન એ 5/27 એ સંભાવના છે કે જે પ્લેન છે સરોવરમાં પડ્યું હોય જે ગુમ થયેલું પ્લેન છે બરાબર. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. જો 1 જુલાઈ 2019ના રોજ મંડે હોય
તો 1 જુલાઈ 2001ના રોજ કયો વાર? તો આપણે એને પાછળથી ચાલુ કરીએ 2001થી. તો 2001થી 2019 સુધીમાં કેટલા લીપ વર્ષ આવે એ તમારે જોવું હોય, તમે 19 ભાગ્યા 4 કરો એટલે ચોખ્ખો ચોખ્ખો 4 વડે ભાગ ચાલે છે, મતલબ 4 લીપ વર્ષ આવતા હોય. અને લીપ વર્ષ હોય તો એમાં 2 વધારાના દિવસો હોય, તો અહીંયા 4 લીપ વર્ષ છે તો 2 વધારાના દિવસો, ટોટલ વધારાના દિવસો કેટલા થાય? 8. હવે બાકીના ટોટલ વર્ષો કેટલા આવે તો 18. તો 18માંથી 4 લીપ વર્ષ છે તો 14 કેવા હોય? સામાન્ય વર્ષ. તો એમાં વધારાના દિવસ કેટલા હોય? 1. તો એ વધારાના દિવસો થયા 14. તો ટોટલ વધારાના દિવસો કેટલા થયા? 22. બરાબર. 22 વધારાના દિવસો થયા, એ 22ને તમે 7 વડે ભાગી નાખો, 7 તરી 21, એટલે વધારાના દિવસો કેટલા વધ્યા? તો કે 1 જ વધારાનો દિવસ આવે, તો એ જે 1 દિવસ આવે છે એના લીધે તમારો જવાબ 2019 છે એ મંડે આવે છે. બરાબર. તો એમાંથી તમે 1 માઇનસ કરી નાખો, કારણ કે 1 વધારાનો દિવસ છે. બરાબર. તો તમારો આજે તમારે પાછળ જવાનું છે એટલે માઇનસ કરવાનું છે. તમે આગળનું તમને શોધવાનું કીધું તો તમારે 1 પ્લસ જ કરવાનું થાય. બરાબર. પણ અહીંયા તમારે માઇનસ કરવો પડશે. બરાબર. કારણ કે તમને 2 પાછળ શોધવાનું કીધું છે એટલે માઇનસ કરો, તો તમારો જવાબ થઈ જશે રવિવાર. બરાબર. એટલે કે સન્ડે. સન્ડે ઇઝ ધ રાઇટ આન્સર. બરાબર. જે આ ઓપ્શન એ છે એ તમારો સાચો આન્સર થઈ જશે. અમે બરાબર. અને 38મો ક્વેશ્ચન જોઈએ તો એમાં શું કરેલું છે કે પહેલો અંક છે એમાં +1 કરેલા છે, બીજો અક્ષર છે એમાં -1 કરેલા છે, GHNO. બરાબર. આવો છે, મતલબ આ ટાઈપનું છે, GHNOOPCDNODE. બરાબર. STRS. બરાબર. તો આ ટાઈપનું છે, તમારે બસ એ જ યાદ રાખવાનું છે. તો હું જોયું તો GH. બરાબર. QREFZA. બરાબર. TUMNEFRSST. બરાબર. તો આ ટાઈપનું છે, તમે ડાયરેક્ટ ચેક કરી શકો છો કે પહેલાંમાં +1, બીજામાં -1, પછી +1 -1. તો તમે ખાલી ABCDમાં ગોઠવી દેશો તો પણ તમારો આન્સર આવી જશે. તો આન્સર થશે બી, ઓપ્શન બી એ તમારો સાચો આન્સર છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે 39મો છે એ જોઈએ. બરાબર. ચાલો એ તમને સોલ્યુશનમાં જોઈએ 39મો ક્વેશ્ચન. બરાબર. તો તમને અહીંયા પહેલાં તમારે જે પોઝિટિવ સેન્ટેન્સ હોય ને એ લેવાનું, મતલબ તમને કીધું હોય કે આની બાજુમાં આ બેઠો છે એવા, એ ટાઈપના. બરાબર. પછી તમારે જે વચ્ચેવાળા કીધા હોય, તમને કીધું હોય કે જે છે એચ અને એફની વચ્ચે બેઠો છે, એ ટાઈપના સેન્ટેન્સ લેવાના. બરાબર. અને છેલ્લે જે તમને કીધું ને કે આનો પાડોશી નથી, મતલબ નેગેટિવ ટાઈપના સેન્ટેન્સ હોય, વાક્ય નેગેટિવમાં હોય એવા સેન્ટેન્સ તમારે લેવાના. તો અહીંયા તો ખાલી આ 3 સેન્ટેન્સ તમે લઈશો ને, 3 સેન્ટેન્સમાંથી જ તમને તમારો જવાબ મળી જશે. બરાબર. તો શું કીધું છે? ઈ એ એચના તરત ડાબે છે. બરાબર. તો એચ અહીંયા હોય, તો એચ અહીંયા હોય તો ઈ ક્યાં આવે? તો કે એચ એચની તરત ડાબી બાજુએ. તો આર ઈ એચની જમણી બાજુ થાય, તો ડાબી બાજુ કઈ થાય? આવડી. આ તો ઈ ક્યાં આવવો જોઈએ? અહીંયા આવવો જોઈએ. બરાબર. તો અહીંયા થઈ ગયો એચ, અહીંયા થઈ ગયો ઈ. પછી તમને શું કીધું છે કે જે એ એચ અને એફની વચ્ચે છે, તો જે છે એ એચ અને એફની વચ્ચે છે, એટલે તમે ડાયરેક્ટ એમના મૂકી શકો. પછી તમને કીધું છે કે આઈ એ એફની એફનો તરતનો પાડોશી નથી, એટલે એફની તરત બાજુમાં અહીંયા આઈ આવતો નથી, તો આઈ ક્યાં આવતો હોય? અહીંયા આવતો હોય. બરાબર. તો હવે વધ્યું શું? જી. તો જી ક્યાં આવે? તો કે અહીંયા જી આવશે. બરાબર. તો આ ગોઠવી દીધા. બરાબર. તો આ તમે બાજુમાં પણ અહીંયા ગોઠવેલા જ છે. બરાબર. એ તમે જોઈ લો. હવે તમને એના ઉપરથી તમને અમુક સેન્ટેન્સો આપ્યા છે, એમાંથી કેટલા સેન્ટેન્સ ખોટા છે તમારે જોવાનું. તો પહેલું સેન્ટેન્સ છે કે ઈ એ આઈનો તરત જમણે છે. બરાબર. ઈ એ આઈના તરત જમણે છે એ તમારે જોવાનું છે. તો તમે જોઈ શકો છો ઈ છે એ આઈના તરત જમણી બાજુએ છે. બરાબર. આઈને તરત જમણી બાજુએ ઈ છે, તો મતલબ એ સેન્ટેન્સ સાચું છે. બરાબર. તો જે પહેલું સેન્ટેન્સ છે એ સાચું છે, અને બીજા બંને સેન્ટેન્સ છે એ ખોટા છે, જે તમે ચેક કરી લેજો. બરાબર. એટલે તમારો જવાબ આવશે બીજું ને ત્રીજું, એ બંને ખોટા છે. અમે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, આ વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન. બરાબર. તો આમાં શું કીધું છે કે પ્રીતિ એ રાહુલ કરતાં વધારે ગુણ મેળવેલા છે. પ્રીતિને રાહુલ કરતાં વધારે ગુણ મળેલા છે. બરાબર. યમુના
ને દિવ્યા જેટલા જ ગુણ મળેલા છે, બરાબર. ને મંજુને લોકિતા કરતાં વધારે ગુણ મળેલા છે, બરાબર. હવે રાહુલ એ યમુના કરતાં વધારે ગુણ મેળવ્યા છે, તો રાહુલ છે એને યમુના કરતાં વધારે ગુણ મળ્યા છે, મતલબ રાહુલને યમુના કરતાં વધારે છે. તો મતલબ દિવ્યા કરતાં પણ વધારે છે, કારણ કે યમુના અને દિવ્યાને સરખામણી છે. પછી શું છે, મંજુ એ દિવ્યા કરતાં ઓછા ગુણ મેળવ્યા છે. તો જે આ મંજુ છે એને દિવ્યા કરતાં ઓછા ગુણ મેળવ્યા છે, મતલબ દિવ્યાના મંજુ કરતાં ઓછા છે, એટલે કે યમુનાના પણ ઓછા છે. તો આપણું ફાઇનલ સૂત્ર શું થઈ ગયું કે પી ગ્રેટર ધેન આર ગ્રેટર ધેન વાય ઇઝ ઇક્વલ ટુ ડી ગ્રેટર ધેન એમ ગ્રેટર ધેન એલ, બરાબર. તમને પૂછ્યું છે કે સૌથી ઓછા કોના છે, તો છે એલ છે એના સૌથી ઓછા છે, એલ એટલે કે લોકિતા, બરાબર. તો લોકિતાને સૌથી ઓછા ગુણ મળેલા છે. તો આપણો ઓપ્શન સી છે એ તમારો સાચો આન્સર થઈ જશે, બરાબર. તો આ હતા 31-40 નંબરના ક્વેશ્ચન, બરાબર. જે અમે પાર્ટ 3માં હું 41-50 નંબરના ક્વેશ્ચનનું સોલ્યુશન મૂકી દઈશ. જો તમને આ વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને એની બાજુમાં જે બેલનું આઇકોન છે એ પણ દબાવી દેજો, બરાબર. થેન્ક યુ. કંઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવજો, બરાબર.